नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगी, स्वागत है आपनु न्यूज लाइव में। बात करें ब्रेकिंग न्यूज सामे आ रहा है। पेट्रोल डीजल भाव में वधु एक वक्त वधारो करवामां आव्यो छे। वधु एक वक्त पेट्रोल डीजल भाव में भड़को। गुजरात में पेट्रोल भाव 100 ने पार पहुंचा। राज्य अनेक शहरों में पेट्रोल रूपया 100 ने पार पहुंचू। भावनगर में पेट्रोल डीजल भाव 100 ने पार पहुंचू। पेट्रोल भाव प्रति लीटर 101.73 रूपया, जयरे डीजल प्रति लीटर 100.58 रूपया पहुंचू। पेट्रोल और डीजल सतत वधता भाव थी लोग त्रस्त बनया। जीवन जरूरियात चीज वस्तुओ मोंघी थशे। तहेवार समय में भाव वधता लोगों ने मुश्किल पड़ी रही छे। बात करिए आगे माहिती माटे विशाल मेहता अपनी साथ जुड़ी गया छे। विशाल, जी रीते गुजरात में पेट्रोल भाव सतत वधी रह्यो छे, हाल 100 ने पार पहुंची चुक्यो छे, शुं वधु माहिती? શિવાંગની, અત્યારના સમયમાં પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જનતા ત્રસ્ત થઈ રહી છે અને તેમના ખિસ્સા પરનો ભાર વધી રહ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ અમદાવાદ શહેરમાં 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। ના માત્ર અમદાવાદ પરંતુ અનેક શહેરોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે, ત્યારે જનતામાં ક્યાંક ને ક્યાંક આંતરિક રોષ પણ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા જે રીતે સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોના ખિસ્સા પર ભાર વધી રહ્યો છે અને પેટ્રોલ ડીઝલમાં વધી રહેલા ભાવનો ભડકો ક્યાંક લોકોને દજાડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલ પુરાવનાર લોકોની સંખ્યા પણ પેટ્રોલ પંપ પર ધીરે ધીરે ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે અહીંયા કેટલાક લોકો જોડાયેલા છે, આપણે તેમની સાથે વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને તેમને કેટલી સમસ્યા થઈ રહી છે તે બાબતે આપણે જાણીશું। શું નામ છે કાકા આપનું? કીર્તિભાઈ, અત્યારે હાલમાં જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે શું કહેશો? પબ્લિક તે ક્યાં જશે આવીના મોંઘવારીમાં? ભાવ ઓછા હોય તો ચાલે। ક્યાંક લાગે છે કે વધતા ભાવના કારણે બજેટ ખોરવાઈ ગયું છે ઘરનું? હા, ખોવાઈ ગયું છે। જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે લોકોને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। સરકારથી જે રીતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવામાં પણ થતા નથી। આપણે ફરી એકવાર વ્યક્તિને પૂછીએ કે આ બાબતે તેમનું શું કહેવું છે? શું નામ છે આપનું? નવનીતભાઈ મોદી। નવનીતભાઈ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે શું કહેશો? કેટલી તકલીફ? બહુ તકલીફ પડે છે, ઘરનું બજેટ આખું ખોરવાઈ ગયું છે અને મોંઘવારી બહુ વધી ગઈ છે, એના હિસાબે ગાડી ચલાવવી મુસીબત થઈ ગઈ છે। સરકારે ભાવ ઓછા કરવા જોઈએ? સરકારે ઓછા કરવા જોઈએ ભાવ, આ ભાવ વધારો બહુ ખોટો છે। તો જોયું કે ભાવ વધારો ક્યાંક ને ક્યાંક લોકોને નડી રહ્યો છે, ના માત્ર ટુ વ્હીલર પરંતુ ફોર વ્હીલ ચલાવતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવ સતાવી રહ્યા છે। કારણ કે વાહન કેવી રીતે ચલાવવું, આટલું મોંઘું પેટ્રોલ કે ડીઝલ લઈને વાહન ચલાવવું તે પણ ક્યાંક મુસીબત બની ગઈ છે, ખિસ્સામાં પૈસા જ વસતા નથી કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। હા, શું નામ છે આપનું? સુરજ। સુરજભાઈ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે કેટલી તકલીફ પડે? તકલીફ તો છે ને સાહેબ, અત્યારે 3000 પૂરાય, 29 લીટર 98 પોઈન્ટ આવ્યો, બોલો 3000 તો કેવી રીતના ગાડી ચલાવવાની, બધાને મુશ્કેલી તો છે જ સાહેબ અત્યારે। શું શું તકલીફો થાય છે પેટ્રોલ ડીઝલના ભાવના કારણે? ઘરમાં બજેટ ખોરવાય છે, બીજું શું શું થાય? બધું થાય સાહેબ, જો આપણે તો નોકરી કરીએ માણે જ છે સાહેબ, પણ આ ડીઝલનો ભાવ અત્યારે બહુ વધી ગયો છે તો એના સરકારને તો બે હાથ જોડીને વિનંતી છે, થોડો ઓછો કરો તો સારું એવું છે સાહેબ। એવું લાગે છે કે સરકારનું જે વલણ છે સતત ભાવ વધારવાનું એ યોગ્ય જ લાગે તમને સાહેબ? અત્યારે જુઓ, અત્યારે ભાવ કેટલો વધી ગયો તમે ખુદ જુઓ, વધ્યો છે ને, તો પછી એનો તો કંઈક એવો નિર્ણય લેવો જ પડશે ને સાહેબ, એવું છે મારી વિનંતી। હવે અમારી મજૂરીને તો તકલીફ જ તકલીફ છે, અત્યારે બાઇક લઈને આવીએ તો શું લઈને જવાનું, પછી ઘરે શું લઈને જવાનું, કમાઈને લઈને જવું પડે ને થોડું, પછી અહીંયા બાડા થોડા છે, બૈરા છોકરા છે, ગામડે ખવડાવવું પડે, પીવડાવવું પડે, બધું છે સાહેબ, પેટ્રોલનો ગેસનો ભાવ વધી ગયો છે અત્યારે, બધી વાતની મુશ્કેલી છે સાહેબ, બોલો। જોયું શિવાંગની, જે રીતે પેટ્રોલ ડીઝલની સાથે ગેસના પણ ભાવ વધ્યા છે, સતત વધતા ભાવના કારણે જનતા ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહી છે અને જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે અને તે લોકોનું એક જ કહેવું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ભાવની સામે સરકારે અંકુશ લાવવું જોઈએ, ભાવને ઓછા કરવા જોઈએ, જેના કારણે મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ છે તેને ક્યાંક ને ક્યાંક રાહત મળે અને તે લોકોનું આવકનું જે સ્ત્રોત છે, આવકની જે રકમ છે તે વધે અને તેમના હાથમાં કંઈક દેખાય, કારણ કે અત્યારે હાલમાં પરિસ્થિતિનું સર્જન એવું થયું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ભાવના કારણે તમામ ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હેરાન થવાનો વારો મધ્યમ વર્ગના લોકોને આવી રહ્યો છે અને તમામ જનતાને ક્યાંક ને ક્યાંક ખિસ્સા પર ભાર પડી રહ્યો છે, સાથે જ વધતા ભાવનો ભડકો લોકોને દજાડી પણ રહ્યો છે।
ચોક્કસ વિશાલ જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ ગુજરાતમાં પેટ્રોલના ભાવ 100ને પાર પહોંચ્યા. ભાવનગરમાં પેટ્રોલનો ડીઝલનો ભાવ 100ને પાર પહોંચ્યો. પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 101.73 રૂપિયા, ડીઝલનો પણ પ્રતિ લીટર 100.58 પર પહોંચ્યો ભાવ.